ભાવનગર હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલના બે પંપ ઝડપાયા હતા. પુરવઠા વિભાગને ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. પુરવઠા વિભાગની રેડ દરમિયાન પંપના સ્ટોરેજ અને ટેન્કરમાંથી 32.50 લાખની કિંમતનો 50,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે તમામ જથ્થો સીઝ કરીને પંપ માલિક સામે પુરવઠા અધિનિયમ ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક બાતમીના આધારે જિલ્લા પુરવઠા ટીમ તથા સિટી મામલતદાર ટીમે બે જગ્યાએ સંભવિત બાયોડીઝલની એક રેડ કરી છે, જેમાં બે ઠેકાણાનું નામ છે. એક છે ખોડિયાર એન્ટરપ્રાઇઝ, જ્યાંથી અમે 39,000 લીટરનો જથ્થો સીઝ કરેલો છે, જેની અંદાજિત કિંમત 25 લાખની આસપાસ થાય છે, તથા એમના બે ટ્રક સીઝ કર્યા છે, જેની અંદાજિત અમે 6 લાખની કિંમત ગણી છે. એટલે ટોટલ એમનું સીઝર 31 લાખની આસપાસ થાય છે. અને બીજી રેડ કરી છે અંબિકા એન્ટરપ્રાઇઝમાંથી, કે જ્યાં અમે 10,500 લીટરનો જથ્થો સીઝ કર્યો છે અને 6,82,000 જેટલું એમની સીઝરની કિંમત થાય છે. ભારતની